पाटण जिल्लामां स्थानिक स्वराज्यनी चूंटणीनो रणसिंघु फूंकाई चूक्यो छे त्यारे वर्षोथी सिंचाईना पाणी माटे वलखा मारता खेडूतोए चूंटणी बहिष्कारनुं एलान करता खळभळाट मच्यो छे। पाटण जिल्लाना राधनपुर तालुकामां तालुका पंचायतनी तेमज जिल्ला पंचायत माटेनी चूंटणी योजावा जई रही छे। जो के आ चूंटणी पहेला ज विरोध जोवा मळी रह्यो छे। त्यारे वात छे राधनपुर तालुकाना मसाली गामनी કે જ્યાં વર્ષ 2015માં સિંચાઈ માટે કેનાલ બનાવવામાં તો આવી, પરંતુ અહીંના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનું એક ટીપુંય આજ દિન સુધી નથી મળ્યું, જેને લઈ અહીંના ખેડૂતો આ વખતની ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડમાં જોવા મળ્યા અને મસાલી ગામમાં વર્ષ 2015માં માઇનોર કેનાલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। જો કે તે વખતે અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ સર્જાતા કેનાલ ધોવાઈ ગઈ અને ત્યારબાદ 2017માં અંડરગ્રાઉન્ડ લાઇન નખાવવામાં આવી, તેને પણ 3 વર્ષ ઉપરનો સમય વીતી ગયો। જો કે આજ દિન સુધી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળ્યું, જેના કારણે અહીંના ખેડૂતોની સ્થિતિ પણ કફોડી બનતી જઈ રહી છે, જેને લઈ હાલ તો અહીંના ખેડૂતો નર્મદા વિભાગના અધિકારીઓ અને કેનાલ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે, તો સાથે જ નેતાઓ પણ ખેડૂતોની સમસ્યા નિવારવામાં અસહાય નિવડતા ખેડૂતો સાથે ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે ક્યારે આ ખેડૂતોને મળશે સિંચાઈ માટે પાણી અને ઉમેદવારો ખેડૂતોને રીઝવવા કેટલા સફળ રહેશે તે તો આવનાર સમય જ બતાવશે। મારું નામ પ્રવીણભાઈ શાહ, મસાલી। હું મસાલીનો ખેડૂત છું। અમારા ગામમાં છે વર્ષ 2015થી માઇનોર કેનાલનું કામ કરવામાં આવ્યું। 15ના પૂરમાં કેનાલનું કામ ખરાબ થઈ ગયું। 2017માં અંડરગ્રાઉન્ડ તમામ ખેડૂતોના ખેતરોમાં લાઈન નાખવામાં આવી। 2017 પછી આજ સુધી એક પણ બુંદ પાણી અમારા કોઈ પણ ખેડૂતને સિંચાઈ માટે આપવામાં આવેલું નથી। ભાઈ નાનજીભાઈ, ગામ મસાલી, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। આજે અમારા ગામમાં આખા ગ્રામજનો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે 2017થી મસાલી માઇનોર કેનાલ તૈયાર હોવા છતાં આજ સુધી કોઈ પણ ખેડૂતને પાણી મળેલ નથી। સિંચાઈમાં જ્યારે જ્યારે આપણે નર્મદામાં રજૂઆત કરવા જઈએ ત્યારે સાહેબોનો એક જ જવાબ હોય કે તમારા ગામમાં પાણી મળી જશે, પણ પાણી અત્યાર પણ કમાન્ડ એરિયામાં સમાવેશ કરવામાં આવે એવી ગ્રામજનોની, સાહેબશ્રીને, નાયબ મામલતદારશ્રીને, મામલતદારની રૂબરૂ પણ અમે રજૂઆત કરી। મામલતદારશ્રી અમારી સાથે નર્મદા નિગમમાં આવેલા, એમની સાથે પણ અમારે વાત થયેલી, ચર્ચા થયેલી, એનું આજ સુધી કોઈ નિરાકરણ થયેલ નથી। તો ગ્રામજનની વતી હું કેટલી બાંયધરી આપું કે જો આ કામ સત્વરે પૂર્ણ કરવામાં નહીં આવે તો અમારા ગામ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। વિનોદ ઠાકર, KTV ન્યૂઝ, પાટણ।